hello everyone myself hartik prajapati i warmly welcome to you from sri shiva high school Jura nagar in this video we are studying about the english subject in 12th standard commerce arts and science department in this video we are continue our sixth number unit number six strike against the war the uh, strike against war je strike against war at helen keller સ્પીચ આપે છે પોતાની તો કે આપણે છે એ યુદ્ધ કરવું ના જોઈએ તેના નીચે કે છે ને એને ડ્રોબેક કયા છે એનો રિઝલ્ટ શું આવે છે એ બધાને ખ્યાલ છે અને એનાથી એના કારણે છે એ પોતે ઓડિયન્સ છે જે ન્યૂયોર્કનું શું કરે છે તો ની અંદર પોતાનું ઓડિયન્સની સામે એક સ્પીચ આપતી હોય છે એ સ્પીચ આપણે સ્ટાર્ટ કરી હતી તો હવે તે ને આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ ઓકે લેટેસ્ટ સ્ટાર્ટ અવર સેકન્ડ પાર્ટ ઓફ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ચલો તો યુનિટ નંબર સિક્સ સ્ટ્રાઈક અગેન્સ્ટ વોર પાર્ટ ફોર આપણે વાત કરવાના છીએ છે અને લાસ્ટ પાર્ટ પણ છે તો પાર્ટ ફોર છે એ ઇમ્પોર્ટન્ટ બની જાય છે અને સ્ટોરી સેશન છે એ આપણા આજના ની અંતર્ગત પૂરું થઈ જાય છે અને પછી આપણે વાત કરવાના છીએ નેક્સ્ટ તો કે ગ્રામર સેશનની તો સ્ટાર્ટ કરીએ આપણો આજનો વિડીયો લેક્ચર યુનિટ નંબર સિક્સ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર પાર્ટ ફોર

એટલે કે જે વર્કર જે સૈનિક છે એની સાથે થતી હોય એવી પરિસ્થિતિ છે તમે જર્મની અંદર જોયું હોય નામ સાંભળ્યું હોય હિટલર તો હિટલર પણ આવું જ કરતો અને અત્યારે જે ચાઇના પરિસ્થિતિ છે સૈનિકો એ સેમ બંને પરિસ્થિતિ કઈક આવી જ છે સમજે એના ઉપરથી જ આ સ્ટોરી આપણને અહીંયા આપેલી છે કે સૈનિકો સાથે આવો બર્તાવ થતો હોય છે દે આર નોટ ફ્રી તેઓ છે ને એ ફ્રી નથી ક્યારે ફ્રી નથી વેન દે આર કમ્પાઇલ્ડ ટુ વર્ક એટલે કે તેઓ જયારે સખત મહેનત કરતા હોય છે છતાં પણ ફ્રી નથી કઈ રીતના કેટલો ટાઈમ વર્ક કરે છે ટ્વેલ્ કે દસ કલાક બાર કલાક કામ કરે સખત મહેનત કરે ખૂબ જ મહેનત કરે છતાં પણ તેઓ ફ્રી રહેતા નથી એટલે કે છતાં પણ એમની પાસે કોઈ સ્વતંત્રતા નથી આર તેઓ ત્યારે પણ ફ્રી નથી જ્યારે તેઓ પોતાના ઇલ પેઇડ એટલે કે પોતાનું જે કામનું મહેનતાણું છે એટલે કે જે પોતે કામ કરે છે એનું જે મહેનતાણું છે તે ટોઇલ એટલે કે જે સખત મહેનત કરે છે ખૂબ જ મહેનત કરે છે એનું કામનું મહેનતાણું લેવા માટે પણ તેઓ ફ્રી નથી એટલે કે એને કોઈ એમ કહેશે કે તમારે આટલી સેલેરી લેવાની છે તો એટલી સેલેરીની અંદર જ અમને ચલાવવું પડે છે મતલબ એ એમ કહી શકતા નથી કે અમારે સેલેરી છે એ આટલી હોવી જોઈએ એટલે કે એ ખૂબ જ બંધાયેલા હોય છે તો કે યસ એનું કામ વધારે છે રિસ્પોન્સિબિલિટી વધારે છે અને એમને પેઇડ છે એ મળતા નથી દે આર નોટ ફ્રી વેન ધેર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ મિલ્સ તેઓ તેઓ ત્યારે ત્યારે પણ પણ ફ્રી ફ્રી નથી 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 મતલબ ડિસિઝન લઈ શકતા જ્યારે તેમના બાળકોને લેબર ઇન એટલે મિલ તેઓની અંદર કામદાર તરીકે મજૂર તરીકે લઈ જવામાં આવે ત્યારે પણ તેઓ ફ્રી નથી અને ફેક્ટરીઝ ફેક્ટરીની અંદર મજૂરી કરવા લઈ જવામાં આવે ત્યારે પણ તેઓ ફ્રી નથી એન્ડ સ્ટાવ સોરી ઓર સ્ટ્રાવ એટલે કે જયારે એ ભૂખ્યા રહેતા હોય ત્યારે પણ એ કોઈ પણ કામ કરવા માટે ફ્રી નથી એન્ડ વેન વુમન બાય પોવર્ટી ટુ લાઈવ ઓફ સેમ એટલે કે તેમની મહિલાઓ એટલે કે તેમની જે પત્ની છે એ શું કરે છે તો ડ્રીવન પોવર્ટી ટુ લાઈવ ઓફ સેમ તેમને શરમનાક પરિસ્થિતિની અંદર શું કરવું પડે ગરીબાઈ ની નજીક જીવવું પડતું હોય છે તો 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 કે 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 યસ એટલે સોરી એમ છે છે શું લોકો જયારે એ ગરીબાઈ ની તરફ જઈ રહ્યા હોય છે ત્યારે પણ એ લોકો ફ્રી રહેતા નથી મતલબ ત્યારે પણ એમને કોઈ ઓથોરિટી હોતી નથી એમની પાસે તો કે યસ એટલે કે એમની પત્નીઓ છે એ ઘરે જમવાનું પણ હોતી નથી એમના બાળકો માટે તો કે યસ છતાં પણ એ કોઈ જ રિસ્પોન્સિબિલિટી લઈ શકતા નથી આર નોટ ફ્રી વેન ધે આર ક્લબ્ડ ક્લબ એટલે ભેગા થવું જોઈન્ટ થવું એકઠા થવું તો દે આર નોટ ફ્રી વેન ધે આર ક્લબ્ડ તેઓ જયારે ભેગા થાય છે ત્યારે પણ ભેગા થવાની પણ એમને સ્વતંત્રતા આપવામાં આવતી નથી એન્ડ ઇમ્પ્રિ ઇમ્પ્રોઝડ બીકોઝ સોરી ઇમ્પ્રાઇઝ ઇમ્પ્રોઇઝ નો મતલબ થાય છે જેલમાં ધકેલી દેવા એટલે કે જેલની અંદર પૂરી દેવા ઇમ્પ્રેઇન્સ્ડ બીકોઝ ધે ગોટ ઓન સ્ટ્રાઇક ફોર એ રેઇઝ ઓફ વેજીસ એટલે કે રેઇઝ ઓફ વેજીસ એટલે પગાર વધારો અને જ્યારે પગાર વધારામાં તેઓ વિરોધ કરતા હોય હડતાલ કરતા હોય ત્યારે તેમને પકડીને જેલની અંદર પૂરી દેવામાં આવતા હોય છે આપણે જોઈએ છે ને ચાઇનાની ની અંદર જર્મની અંદર જર્મની તો જૂનું ભૂતકાળમાં બટ હાલ ચાઇના છે અને એવા બીજા જે ઉત્તર કોરિયા છે એની અંદર આવી બહુ પ્રોબ્લેમ ચાલે છે મતલબ સૈનિક કોઈ પોતાના દેશ વિશે બોલે તો એને ડાયરેક્ટ ધકેલી દેવામાં આવે એને તો કે યસ સમજાય આવી જે હાલત અત્યારે બની રહી છે તો એવી જ વાત એમ કરે છે તો કે યસ એટલે કે પોતાના પગાર વધારા માટે પણ તે કઈ ઊંચો અવાજ કરી શકતા નથી એન્ડ ફોર ધ બેઝિક બેઝિક જસ્ટિસ ધેટ એટલે કે તેઓ પણ પણ લડી શકતા નથી તેમને કોઈ એમના જે પગાર વધારો હોય એમને કપડાને લઈને હોય એમને કામને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો એ ફ્રી નથી એટલે કે તેમાં ઊંચો અવાજ પણ કરી શકતા નથી રાઈટ એઝ અ હ્યુમન બિંગ તેઓ માનસ હોવા છતાં એટલે કે એક માનવજાત હોવા છતાં પણ એ પોતાના હકની લડાઈ લડી શકતા નથી છતાં પણ એમની સાથે અન્યાય થઈ રહ્યો હોય છે એટલે કે આપણે ત્યાં સુધી ફ્રી રહેવાના નથી ક્યાં સુધી આપણે ફ્રી નહીં રહીએ એટલે કે આપણે ત્યાં સુધી આપણા હાથમાં સ્વતંત્રતા નહીં આવે જ્યાં સુધી અનલેસ એટલે કે ત્યાં સુધી ધ મેન વુ ફ્રેમ ફ્રેમ એટલે ઘડતર ઘડવું નવી કોઈ પ્રક્રિયા કરવી તો જ્યાં સુધી નવું ઘડતર નહીં થશે એનું એક્ઝક્યુટ સર એક્ઝિક્યુટ તો નો મતલબ છે તો કે એનું પાલન કરવું ધ ફ્લો રિપ્રેઝેન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લિવ્સ લાઇવ્સ ઓફ ધ પીપલ એન્ડ નોન અધર ઇન્ટરેસ્ટ એટલે કે જ્યાં સુધી માણસની જિંદગીનો એટલે કે જે માણસની જિંદગી છે એને પાલન કરવા માટે માટેનું જ્યારે કોઈ એક નિયમ નહીં બને અને એનું ઘડતર નહીં થાય ત્યાં સુધી આપણે કોઈ જ વ્યક્તિ છે એ ફ્રી રહી શકીશું નહીં તો એ આપણી માટે ખૂબ જ જરૂરી છે એમ જણાવે છે છે કોણ તો તો આપણી મિસ કેલર તે એટલે કે પણ આપણે 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 જો લડાઈ લડવી હોય કોઈ માટે ઘડતર કરવું પડશે એક નવા કાયદાનું અને કાયદાનો અમલ કરવો પડશે તો જ આપણે છે એ ફ્રી થઈ શકીશું નહીતર આપણે છે એ આ જે હથકડી છે એક પ્રકારની સમજાય બેડીઓમાં આપણે કામ કરીએ છીએ તેવા આપણે રહી જઈશું

એ વ્યક્તિઓ શું કરે છે તેઓ આંધળું અનુકરણ કરતા હોય છે પોતાની લોયલ્ટી નું લોયલ્ટી મતલબ જે એની વફાદારી છે તેનું અને જે મજબૂત માણસો છે એટલે કે ઉપરી અધિકારીઓ છે તે શું કરતા હોય છે તેમને દબાવીને અને શું કરતા હોય છે તો તેમના જે છે એ ફ્રૂટ ઓફ ધેર નો રિયલ સિરિન ઓફ લિબર્ટી એટલે કે એમની જે ખરેખર સ્વતંત્રતા છે જ નહીં એમાંથી તો કે સ્વતંત્રતા દેખાડીને એમાંથી પોતે છે એનો ફાયદો ઉઠાવતા હોય છે એઝ ધ સિવિલાઇઝેશન હાસ ગ્રોન મોર કોમ્પ્લેક્સ ધ વર્કર્સ હેવ બીકમ મોર એડ મોર ધેન પાર્ટસ ઓફ ધ મશીન્સ એટલે કે જે સિવિલા છે એટલે કે જેટલું સિવિલા કોમ્પ્લેક્ષ થશે એટલું છે મશીનરી તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એટલે કે જ્યારે કોમ્પ વધતું હોય છે ત્યારે એન્ડ ડેન્જર્સ ઓફ રેલ રોડ અને છતાં પણ એટલે કે આજે સોલ્જર છે એ શું કરતા હોય છે વર્કર છે તે તો કે ડેઈલી એમનું જોખમ ખેડતા હોય છે કયું જોખમ તો રેલ રોડ તો જે રેલના રસ્તાઓ છે તે એટલે કે ટ્રેક છે તે રેલ રોડ એન્ડ ધ અન્ડરગ્રાઉન્ડ એન્ડ ધ સીઝ એટલે કે કેટલા આ જે સોલ્જર છે તે શું કરતા હોય છે રેલ રોડ ઉપર એટલે કે ટ્રેક ઉપર છે એ તો કે આપણને બચાવતા હોય છે તો કે એટલે કે કોઈ પણ જે તે દેશ માટે છે એની રક્ષા માટે

એ શું કરતા હોય છે તો ટ્રાફિકને હટાવતા હોય છે એટલે કે જે આપણા ખતરાઓ છે એ ખતરાઓને બચાવવા માટે ખતરાથી બચાવવા માટે ખતરાને દૂર કરતા હોય છે ને સારી જીવન જીવી તેની માટે આપણને ખ્યાલ છે કે આપણે બોર્ડર ઉપર કોઈ દિવસ જતા નથી પણ છતાં પણ આપણે અહીંયા આરામથી રહી શકીએ છીએ એનું કારણ કોણ છે તો જે સોલ્જર છે બોર્ડર બોર્ડર ઉપર રહેલા યા દરિયા ની અંદર રહેલા નેવીની ની અંદર રહેલા તો કે યસ એ શું કરે છે આપણને પ્રોટેક્શન આપતા હોય છે એન્ડ

જોઈએ બટ એવું કોઈ પણ વસ્તુ પ્રિશિયસ એટલે કે એક કિંમતી પ્રિશિયસ નો મતલબ થાય કિંમતી તો એ એક પણ કિંમતી વસ્તુ નથી બની જે તો તમે એ આ સોલ્જર ને આપી શકો અ સ્કેન્ટી વેજ ઓફન પોવર્ટી એટલે કે જે આ પગાર છે તે અને ઓફન પોવર્ટી એટલે કે ગરીબાઈ રેન્ટ ટેક્સીસ એટલે કે એમના વેજીસ નથી વધતા એમની ગરીબાઈ નથી હટતી અને રેન્ટ ટેક્સીસ એટલે કે રહેવાનું જે એમનું ટેક્સ છે એ

સ્ટેટ્સ ઓર ગવર્મેન્ટ તો કાઇન્ડ એ એવું ઈચ્છતા હોય છે કે એમની ઓર્ગેનાઇઝેશન છે એ ફરી બને અને રીકન્સ્ટ્રકશન એટલે કે એક નવું માળખું બનાવવા માંગતા હોય છે કોનું એટેમ્પ્ટ બાય સ્ટેટ્સમેન એન્ડ ગવર્મેન્ટ હવે તમને એમ થાય સ્ટેટ્સમેન એટલે શું તો જુઓ આપણે છે ને જેવી રીતના અહીંયા રાજ્ય છે તેવી રીતના અમેરિકાની અંદર રાજ્યો છે એને પણ સત્તાઓ વધારે મળેલી છે છે એવી રીતના ન્યુયોર્ક છે તો એવી રીતના જે સિટી સ્ટેટ છે તેને એક શું મળેલા છે તો એક અધિકારો મળેલા છે એટલે કે ત્યાંની વાત કરે છે અમેરિકાના જે સ્પીચ આપે છે એલન કેલર તો કે એમ કે છે કે સ્ટેટમેન અને જે ગવર્મેન્ટ એટલે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તેને ફરીવાર બદલાવવા માંગતા હોય છે ને એનું આખું માળખું ચેન્જ કરવા માંગતા હોય છે આપણા

જે સ્લમ એરિયા છે એટલે કે ગરીબી છે ત્યાંથી કોઈ પણ સોલ્જર ને લેશે નહીં સો ધે એબોલિશ્ડ ધ સ્લમ્સ તેમણે છે એ નકાર્યા હતા સ્લમ્સ ને સ્લમ વિસ્તાર એટલે એક ગરીબી વાળો વિસ્તાર ઝૂપડપટ્ટી વિસ્તાર એને સ્લમ એરિયા કહેવાય તો આ જે સ્લમ એરિયા છે એમાંથી એમને શું કહ્યું ધિક્કા એરિયા હતા તો કે યસ ધે સો ટુ ઇટ ધેટ ઓલ ધ પીપલ હેડ એટલીસ્ટ અ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ ઓફ સિવિલા

ધ વર્કર્સ ઇન ઓક્યુપેશન્સ એટલે કે ઓક્યુપેશન ઉપર જયારે કામ કરતા હોય વર્કર એટલે કે કામદારો છે મતલબ વિદેશમાં જઈને આપણે કહીએ છીએ બાબો છે તે અમદાવાદ ગયો છે સોરી અમેરિકા ગયો છે યા લાઈક અમેરિકા છે કેનેડા છે એક્સ વાય જેડ સિટીમાં છે ઓસ્ટ્રેલિયા છે તો એને પણ પ્રોટેક્શનની જરૂર હશે તો કે યસ તો આ જે પ્રોટેક્શનની જે જરૂર છે એ જરૂરિયાત ક્યાંથી ઊભી થાય છે તો એ જરૂરિયાત આપણને બધાને હોય છે મતલબ જે તે દેશના લોકો આવેલા હોય એ બધાને કેમ તો કે તે કામ કરતા હોય એના ઉપર જ્યારે કોઈ અટેક ન થઈ જાય એની માટેનું જે ફૂડ છે તાજો અને એની માટે મેડિકલ સેવા છે આ બધી જ જરૂર પડતી હોય છે જ્યારે ઓક્યુપેશનમાં જોડાયેલો હોય છે જે તે ત્યારે ઓકે પછી ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન આ છે ને નાત્ર નાનો એવો એક માત્ર પાર્ટ છે જે બની ગયું છે તેમાંથી ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ રિફોર્મ ઓન ધ એડમિનિસ્ટ્રેશન આ છે તમારો બિઝનેસ છે તમારે એને શું કરવું પડશે વહીવટી રૂપે એની અંદર બદલાવો લાવવા પડશે લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડૂ તો ચાલો હવે આપણે વાત કરીએ કે ગવર્મેન્ટ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એટલે કે જે તમે જે તે નેશન્સ છે એ મહેનત કરતા હોય છે જ્યારે લડાઈ માટેની યુદ્ધ માટેની ત્યારે આપણે આવો વિચાર કરવો જોઈએ કે આપણે યુદ્ધ કરવું છે કે નહીં મતલબ કેવા પગલા ભરવા છે ગવર્મેન્ટને તેની વાત કરીએ એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી

એટલે કે હા તમારી હવે ફરજ છે કે તમારે હવે કોઈ એની જે માળખું છે એની જે કેલ્ક્યુલેશન છે એ પ્રમાણે કામ કરવું જોઈએ ઇટ ઇઝ ધ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ એન અન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે આ તમારી ડ્યુટી છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે ઇન્ડસ્ટ્રીનું બનતી હોય યા ડેવલપમેન્ટ થતું હોય ત્યાં કોઈ પણ બાળ મજૂર ન હોવો જોઈએ એ તમારી ડ્યુટી છે ઓર માઇન ઓર સ્ટોર એટલે કે આ મારી પણ ડ્યુટી છે અને આપણે સ્ટોર એન્ડ ધેટ નો વર્ક ઇઝ ટુ ધ ઓર તો એમ છે કે જ્યારે પણ આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ થતા હોય તો ત્યારે તમારે એ બાળમજૂરો ન હોય તમારી અને મારી બધાની ડ્યુટી છે અને ત્યાં જે પણ એક્સિડન્ટ એક્સિડેન્ટ થાય ડિસીઝ થાય છે તેની માટે જવાબદાર કોણ છે એ તમારે નક્કી કરવાનું છે એટલે કે આ બધી જ ડ્યુટી છે એ આપણે હવે સંભાળવાની છે એટલે કે આ હેલન કેલર છે એ ઓડિયન્સ ને હવે ઇન્ફોર્મ કરે છે એટલે કે એક પ્રકારે એક ડાયરેક્શન આપે છે સાચી ડાયરેક્શન ઓકે ચાલો તો હવે નેક્સ્ટ વાત કરીએ આપણે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ હવે આ તમારો બિઝનેસ છે આ તમારું છે એમ શું છે તો કે તમારો બિઝનેસ છે કે તમારે એમને ક્લીન સિટી

તેની માટે તમારે છે એનું વળતર આપવાનું છે યુદ્ધ પહેલાની લડવાની છે એટલે કે બધા જ ડિપાર્ટમેન્ટની અંદર જે એવું નહીં કે કોઈ સિંગલ ડિપાર્ટમેન્ટ પણ બધા જે તે જગ્યાએ વર્કરો છે એને આવા કામ કરવાના છે એટલે કે આવા તૈયારી કરી લેવાની છે અન્ટિલ એવરી વન હેઝ અ ચાન્સ to be well બોર્ડ ત્યાં સુધી એક જીવવાનો અધિકાર ન મળે ત્યાં સુધી ઇન્ટેલિજન્ટ બધા હોશિયાર ન થઈ જાય ત્યાં સુધી એન સર્વિસેબલ અને બધાને જોબ ન મળી જાય ટુ the કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ એટલે કે જ્યાં સુધી બધાને જોબ ન મળી જાય બધા એજ્યુકેટેડ ન થઈ જાય હોશિયાર ન થઈ જાય ત્યાં સુધી અને સારી રીતના જન્મે નહીં ત્યાં સુધી છે એમને આ વસ્તુ આપણે કરવાની છે આપણી ડ્યુટી છે ઓકે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનેન્સ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન ધેટ કન્ટિન્યુ ધ સ્ટ્રક્ચર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે કે આપણે હવે લડાઈ લડવાની છે તો કે જે તે અધિકારો છે જે તે ગુનાઓ છે એની સામે આપણે હવે લડાઈ લડવાની છે જે તે ઇન્સ્ટિટ્યુશન છે જે તે કોઈ કંપનીઓ છે સંસ્થાઓ છે એની સામે હવે આપણે લડાઈ લડવાની છે આપણી શાંતિ માટે અને આપણે ક્રુઆલિટી ઓફ ધ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે કે જે આપણે યુદ્ધ કરવા જઈ રહ્યા છીએ એની માટે આપણે જે ક્રૂર છે એ યુદ્ધ આપણે હવે લડવા જઈ રહ્યા છીએ ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફાઉટ જે આપણે શું કરવાનું છે ફોર વિધાઉટ યુ નો બેટલ્સ તમે યુદ્ધ વગર છે એ કોઈ ફાઇટ જીતી શકતા નથી એટલે એમ કે છે તો કે યસ સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ હડતાલ કરવાની સામે આપણે સ્ટ્રાઇક કરવાની છે ગેસ બોમ્બ તો ગેસ બોમ્બ છે એની સામે આપણે શું કરવાનું છે તો કે આ લડાઈ લડવાની છે એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર અને જે પણ ટૂલ્સ મર્ડર માટે બનતા હોય એની સામે આપણે હવે શું કરવાનું છે હડતાલ કરવાની છે તો કે યસ એટલે કે આ બધા જે તે યુદ્ધની માટે જવાબદાર છે એ બધાને આપણે હવે લડાઈ લડવાની છે એમની સામે સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ પ્રિપેરેડનેસ ધેટ ડેથ એન્ડ મિસરી ટુ મિલિયન ઓફ હ્યુમન બિંગ્સ તો આપણે છે એ જે લોકો મરી જાય છે અને એમની દયા એમને એમને એક દયાને પાત્ર છે એવા લોકો માટે આપણે શું કરવાનું છે તો આ માફીને લાયક લોકો છે એની માટે હવે આપણે આ યુદ્ધ લડવાનું છે બી નોટ ડમ્બ આપણે છે એ મૂર્ખા નથી એ ઓબિડે ઓબિડેન્ટ સ્લેવ ઇન અનઆર્મી ઓફ ધ ડિસ્ટ્રક્શન આપણે છીએ એક શું છે તો કે માનનારા એક ગુલામ છીએ જે આર્મી ના હોય બી હિરોઝ ઇન અનઆર્મી ઓફ કન્સ્ટ્રક્શન આપણે છે એ કન્સ્ટ્રક્શન ના આર્મી મેન છીએ તો આપણે એક પ્રકારના હીરોઝ છીએ એમ જણાવે છે તો કે મિસ્ટ હેલેન કેલર

અને મારી યુટ્યુબ ચેનલ ને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ